ગાંધર વિસ્તારમાં રહેતી પ્રોફેસર યુવતીને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી એકથી વધુ આરોપીઓએ એકબીજાના મેળા પીપળામાં યુવતીના બેંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરાવી આત્મહત્યાની દુષ્પ્રેરણા સુધી ત્રાસ આપતા યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો। આ અંગે રાંદેર પોલીસમાં ભોગ બનનારના ફરિયાદી પિતાએ આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આઈટી એક્ટ તથા એટ્રોસિટી એક્ટનો ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી। આ કેસમાં મૂળ બિહારના જમુઈ જિલ્લાનો વતની આરોપી અભિષેક કુમાર ભૂમિહાર, સૌરભ રાજ ગજેન્દ્રસિંહ, રોશન કુમાર સિંઘ આંધ્રપ્રદેશની, મોહમ્મદ ઝુહી જુવેરિયા, મોહમ્મદ ગહુસ ખાનની પુત્રી વગેરેની ધરપકડ પોલીસે અગાઉ કરી છે અને રિમાન્ડ મેળવી જેલ ભેગા કર્યા છે। ત્યારે રાંદેર પોલીસે વધુ એક યુપીવાસી યુવાનની ધરપકડ કરી છે અને પોલીસે 13 દિવસના રિમાન્ડ પર લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની વાત છે કે આ કેસનું કનેક્શન મૂળ પાકિસ્તાન સાથે જોડાયેલું હતું। બ્યુરો રિપોર્ટ, એસ 24 ન્યૂઝ, સુરત।